વલસાડ જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્રમુખ મણીલાલભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં બહુચર્ચિત આઈસીડીએસના આશરે 2 કરોડના કૌભાંડનો મુદ્દો ફરી ગાજ્યો હતો, જેમાં એજન્સીને બ્લેકલિસ્ટ કરવા તથા જવાબદારો સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. વલસાડ જિલ્લા પંચાયતના રાજીવ ગાંધી સભાખંડમાં મળેલી સામાન્ય સભામાં ફર્નિચર કૌભાંડ ઉપરાંત 12 લાખના ખર્ચે બેટી બચાવોના પ્રચાર માટેના લગાવવામાં આવેલ બેનરોનો મુદ્દો પણ ગાજ્યો હતો. આ ઉપરાંત વલસાડ જિલ્લાના અનેક તાલુકાઓની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું મધ્યાહન ભોજન પણ ગુણવત્તા વગરનું હોવાનો વિડીયો સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. આપણે ખાલી રજૂઆત કરતા છે પણ એનું પરિણામ આવતું નથી. તો ભાઈ